Hi friend, myself Chandresh Manwani, Sindhu Ultramarine Chemical Private Limited, Sapar khate amare factory chhe. Ane amari company nu brand name chhe Sindhu Super Clean. 2014-15 માં અમે સ્માર્ટ સાથે અમે જોડાયેલા હતા અને ત્યારે અમે ઈ ઇકો જે ગુરુકુલનો પ્રોગ્રામ કર્યો બેચ નંબર 3 માં. એના પછી અમે બધા સ્ટાફને લઈને ઇકો ગુરુકુલ જોઈન્ટ કરેલું હતું અને એના પછી હમણાં રિસન્ટલી લાસ્ટ 3 મહિના પહેલાંથી અમે ફરીથી રિવ્યૂ સિસ્ટમ જોઈન કરી છે, જેમાં અમારા નિશાનભાઈ રેગ્યુલર આવે છે અત્યારે. અને ફરીથી જે અમે ભણ્યા હતા એ બધું ભૂલાઈ ગયું હતું, એટલે ફરીથી એનું રિવ્યૂ સિસ્ટમને જોઈન કરી છે અમે. અત્યારનો આજે કપરો સમય આપણને, આપણે સૌ એક કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, જે આપણને એ પણ ખબર નથી કે આપણું ફ્યુચર શું થશે, કે આ ખરેખર 14 તારીખે ખુલશે કે નહીં ખુલશે. એવા ઘણા બધા પ્રશ્નો હતા, છે અને રહેશે આપણને બધાને. શરૂઆતમાં લાસ્ટ સેટરડેથી આપણે સૌ બંધ જ છીએ ઘરમાં. ઓલમોસ્ટ 1 વીક થઈ ગયું, 8 થી 9 દિવસ થઈ ગયા છે. શરૂઆતમાં 4-5 દિવસ તો કેરમ રહીમાં ખૂબ જ આનંદ કર્યો, કંઈ ખબર ન પડી કેવી રીતે દિવસ હોય. 4th-5th દિવસથી ખૂબ જ ઇશ્યુ થવા માંડ્યા કે આજે આપણને ખબર નથી કે શું, આપણે ટાઈમિંગ ચેન્જ થઈ ગયું, ઘણા બધા ઇશ્યુ હતા. અને એ વચ્ચે મને નિશાનભાઈ જે અમારા રિવ્યુઅર છે, જે અમને એક્સટેન્ડેડ રિવ્યુઅર લીધું છે ફરીથી, એમને મને કોન્સ્ટન્ટલી ફોલો કરતા હતા કે ચંદ્રેશભાઈ કંઈ સીડી વાંચો, આ વાંચો. ત્યારે ઘણી વાર એવું થતું હતું કે આ નિશાનભાઈને અત્યારે શાંતિ નથી, ટૂંકમાં કે એના શાંતિથી ફેમિલીનો સાથે ટાઈમ પસાર કરવા દો. પણ જ્યારે અનસર્ટન ટાઈમનો વિડીયો આપણે આમનો સંતોષ નાયર સરનો આવ્યો અને જ્યારે મેં પહેલું એપિસોડ જોયું એનું, અને ત્યારથી આખી વસ્તુ જ બદલાઈ ગઈ. પછી મેં એનો બીજો વિડીયો જોયો જેમાં એમને એ બધા ક્વેશ્ચનના આન્સર અમને આપ્યા કે ભાઈ આપણે જ્યારે ઓફિસ ખોલશું 20 દિવસ 21 દિવસ પછી, તો જો અત્યારે આપણે એની તૈયારી નહીં કરીએ, આપણે એનું અત્યારે જ એનું પ્લાનિંગ પ્રિપરેશન નહીં કરીએ, તો ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ફોર અસ કે આપણે એને નહીં પહોંચી વળીએ, કારણ કે ત્યારે આપણે ખૂબ જ બિઝી થઈ ગયા હશું. ધારો કે છોકરાઓને પગાર, આપણે સ્ટાફને પગાર આપવાનો છે અથવા પગાર ઘટાડવાનો છે, તો એ કેવી રીતે આપણે ઘટાડી શકીએ અથવા તો શું એની સાથે ડિસ્કશન કરીને એમની સાથે આપણે વાતચીત કરી શકીએ. એટલે એવા ઘણા બધા ઇસ્યુ જે હતા, જે મને પ્રોબ્લેમ હતા, એ બધા આ વિડીયોથી મને સોલ્વ થઈ ગયા. અને એક આખી નવી જ જેને કહેવાય ને કે કોન્સેપ્ટ મને આ વિડીયો સાંભળવા પછી મળ્યું છે. એમાં ખાસ કરીને કે ભાઈ જે એમને કીધું કે જે હતું એ ભૂલી જવાનું, જે છે એ આજે તમારી પાસે શું છે, જે કન્ડિશન છે, તમારી પાસે ઘરમાં ટેબલ છે, ખુરશી છે, તમારી પાસે તમારી પાસે ઓફિસ નથી, તો આ કન્ડિશનમાં આપણે શું કરી શકીએ. અત્યારે તમે એમ વિચારો કે હું તો 1 રૂપિયાનો સેલ નથી કરી શકતો, તો કાંઈ વાંધો નહીં ન કરી શકતા હોય તો પણ 21 તારીખ પછીનો કે 21 દિવસ પછીનો તો આપણે કંઈ સેલ અત્યારથી પ્લાનિંગ કરી શકીએ, કોની સાથે વાતચીત કરી શકીએ. બની શકે કે 21 દિવસ પછી વધારે હજી ગવર્મેન્ટ લંબાવે, તોય પણ કોઈ ચિંતા નથી. પણ આપણે કોઈની સાથે વાત તો કરી શકીએ ને કે ભાઈ 14 એપ્રિલ પછી, કે ભાઈ 20 એપ્રિલ પછી હું તને આટલો માલ આપીશ, બોલ તું મને પ્રોડક્શન પ્લાનિંગ આપ, બોલ તું મને આપ, તું મને કેવી રીતે કરીશ. તો ધીસ ઇઝ કે મને એક પોઝિટિવ વાઇબ્રેશન મને મળવા માંડ્યા. અને આઈ એમ રિયલી થેન્કફુલ કે ભાઈ આજે નિશાંતભાઈ જે રીતે મારી પાછળ પડ્યા અને એને એક આખું અને આખા મારી ફેમિલી, અમે 4 ભાઈઓ હતા, બધા સ્લો ડાઉન થઈ ગયા હતા. પાછા 4-4માં અમે છેલ્લા 2 દિવસથી અમને એકદમ પાવર આવી ગયો છે બિઝનેસનો. અમે સ્ટ્રેટેજી શીટ ફરીથી બનાવી રહ્યા છીએ. કહેવાનો મતલબ કે એ ફરીથી અમે ટ્રેકમાં આવી ગયા, ઘરે રહીએ છીએ છતાંય, કારણ કે એ વાત ફેક્ટ છે. સાહેબે જેમ સંતોષ નાયર સરે કીધું કે હવે વિશ્વ બદલાઈ જશે, આખા પ્રોસ્પેક્ટસ બદલાઈ જશે. આપણને ખબર નહીં પડે કે આપણે જે જૂની પદ્ધતિ હતી એ નવી, કંઈક બધું નવું થવાનું છે, તો આપણે એના માટે તૈયારી અત્યારથી જ કરવી પડશે. તો હું પણ તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે જો આપ ઘરમાં એમને એમ સમય પસાર કરતા હો, તો પ્લીઝ કંઈક સીડી વોચિંગ કરો, સરના જે નવા વિડીયો આવ્યો છે એની પર કોન્સન્ટ્રેટ કરો અને તમારી લાઈફને વધુમાં વધુ સારું રહે. સ્ટે હોમ, ઘરે રહેજો. અને આજ સમયમાં ઘરે રહીને આપણે શું કરી શકીએ એ આપણે વિચારી, અને ઘરે જે ફેમિલીને મદદ કરો એ તો કરવાની જ છે, એમાં ના જ નથી. ઓકે, સો થેન્ક યુ નિશાંતભાઈ, થેન્ક યુ સંતોષ નાયર સર કે અમને તમે આટલું મોટિવેટ કરો છો, અને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.